કલોલ નામી બિલ્ડર રૂપાજી પ્રજાપતિના ફાર્મ હાઉસ ઉપર ભાવેશ મોહનભાઈ પ્રજાપતિ નામના 26 વર્ષ યુવકનો મર્ડર થયો હતો, જ્યારે સતીશ મોહનભાઈ પ્રજાપતિ ગંભીર રીતે ઘાયલ થતા અપોલો હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મૃતક યુવાનના પિતાએ આક્ષેપ લગાવ્યો છે કે બિલ્ડર રૂપાજીએ અમને ઓફિસે બોલાવ્યા હતા અને મને ઓફિસ બેસવાનું કહી મારા દીકરાને લઈ ગયા હતા, જે બાદ કલોલમાં સમી સાંજે આ ઘટના બની છે, જેથી મારા દીકરાના મોત માટે બિલ્ડર જવાબદાર છે. જાણવા મળતી વિગત મુજબ મૃતક બિલ્ડર રૂપાજીનો જમાઈ થાય છે અને પોલીસે હાલ રૂપાજી સહિત સાથીદારો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રૂપાજીની દીકરી છે તેને આ ભાવે સાથે પરણાવેલી હતી અને તે બંને ઓસ્ટ્રેલિયા રહેતા હતા. એ દરમિયાન 2 માસ પહેલા એમની દીકરીનું અવસાન થયેલું અને આ રૂપાજીને એવી શંકા હતી કે તેમના જમાએ પોતાની દીકરીનું મર્ડર ત્યાં કરી નાખ્યું છે. આ શંકાના આધારે ગઈકાલે રૂપાજીએ આ બંને ભાઈઓને તથા આ ગામના ફરિયાદી એટલે બંનેના પિતાને પોતાની ઓફિસે બોલાવેલા, જે ડીમાર્ટ પાસેની ઓફિસ આવી છે ત્યાં, અને ત્યાં થોડી વાર પછી આ બંને ભાઈઓને સાથે લઈ રૂપાજી અને જીમી નામનો વ્યક્તિ છે તે બેંકમાં જવું છે તેવું કહી અને ત્યાંથી ત્યાં લઈ ગયેલા. પણ બેંકના બદલે જેનું જે ઇંગ્રાજ ફાર્મ છે ત્યાં ગયેલા અને ઇંગ્રાજ ફાર્મની અંદર પહેલેથી 3 વ્યક્તિઓ ત્યાં બેઠેલા હતા. આ 3 વ્યક્તિએ જીમી અને રૂપાજી 3-5 સાથે મળી અને આ બંને ભાઈઓને માર મારેલો અને પછી અંતે એક ડાલુગાડું બોલાવી અને એ ગાડામાં નાખી અને આ બંને ભાઈઓને કલોની એક ખાનગી હોસ્પિટલમાં મૂકી આવેલા.